સંકુલ YouTube ચેનલ માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે પાઠ ભણી રહ્યા છીએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો એમાં આપણે ઘણા બધા ટોપિક ભણ્યા છીએ. હવેનો જે આપણે ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ છે વેલેસ્લીની સહાયકારી યોજનાઓ. તો એ વેલેસ્લીની સહાયકારી યોજનાઓ વિશે આપણે જે એ ટૂંકમાં માહિતી મેળવવાની છે કે ભાઈ કેવા પ્રકારની એમની પ્રવૃત્તિ હતી, કેવા પ્રકારની છે એ સહાય કરવામાં આવતી. તો જોઈએ વેલેસ્લીની સહાયકારી યોજના. શરૂઆત કરીએ વેલેસ્લીની સહાયકારી યોજનાઓની. તો મિત્રો અહીંયા આપ્યું છે ભાઈ સહાયકારી યોજનાઓની શરતો જણાવો. તમને પ્રશ્ન એવી રીતે પૂછાય કે ભાઈ વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો જણાવો. તો તમારે ટૂંકમાં જે એ જવાબ આપવો હોય તો મિત્રો કેવી રીતે આપાય અહીંયા તમને આપ્યું છે પ્રશ્નનો જવાબ. મસ્ત મજી રીતે સોરી મસ્ત મજાને પ્રશ્ન છે એના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો સારી રીતે તમે જવાબ આપી શકો એના માટે થઈને. તો જોઈએ કે જે આ વેલેસ્લીની સહાયકારી યોજના એ ફોટો આપ્યો છે અહીંયા એમનો સારી રીતે દેખાય એવો ફોટો છે ભાઈ લોર્ડ વેલેસ્લી બરાબર ને. એમનો જન્મ અને મૃત્યુ એમનો સમયગાળો પણ આપ્યો છે. તો જોઈએ કે વેલેસ્લીની સહાયકારી યોજના વિશે શરૂઆત કરી કે ભાઈ તેમની માટે કંપનીને જે એ સર્વોપરી બનાવવાની છે એ જવાબદારી આવી. ભાઈ એમને જવાબદારી સોંપવામાં આવી, એક કામ સોંપવામાં આવ્યું કે ભાઈ જે આ અંગ્રેજોની જે સત્તા છે બરાબર ને એમની જે કંપની છે એ કંપનીને સર્વોપરી એટલે બધાથી શ્રેષ્ઠ સારી એ બનાવવા માટે થઈને એમને જવાબદારી સોંપવામાં આવી અને જે તે પ્રકારે એમને જે એ આગળ વધારવાની હતી. તો કેવા પ્રકારની છે એમણે પ્રવૃત્તિ કરી? તો વેલેસ્લીએ સહાયકારી યોજના છે એ અમલમાં મૂકી, એમણે છે એનો અમલ કર્યો અને એમાં કેવા પ્રકારે છે સહાય આપવામાં આવી હતી. કે ભાઈ સહાયકારી યોજનામાં જે રાજા અથવા તો નવાબ, રાજા અથવા નવાબ બરાબર ને, પહેલાના સમયમાં રાજા અથવા તો નવાબ આવા પ્રકારના નામ આપણે સાંભળતા. તો એ જેમનું સૈન્ય હોય રાજાનું કે નવાબનું જેમનું સૈન્ય હોય બરાબર, એ સૈન્યની જરૂર હોય તો તેને એ સૈન્યની સહાય કરતા અને એ પણ શરતને છે એ આધીન. હવે એમની પાસે જે એ સૈન્ય હતું વેલેસ્લીની જે સહાયકારી યોજનામાં એનું પોતાનું સૈન્ય હતું અને રાજાને પણ પોતાના સૈન્ય હતા, અને છતાં પણ જો એમને સૈનિકોની જરૂર હોય તો એ સૈનિકોની છે એ મદદ કરતા, સહાય કરતા, અને આપણને કોઈ મદદ કરે તો એ કોઈ કારણ વગરની તો મદદ હોય નહીં બરાબર ને. અત્યારે મફતમાં છે કોઈ ડામે નથી દેતું એની જેવી સ્થિતિ છે. તો એ કામ કરતા, સહાય કરતા, પણ એ ઘણા બધા પ્રકારની છે એમની શરતો હતી. કેવા પ્રકારની શરતો હતી? તો જોઈએ શરતોને આધીન એવું કીધું. તો કેવા પ્રકારની શરતો? તો અહીંયા ભાઈ સહાયકારી યોજના જેને સ્વીકારવી હોય તો તેમણે જે કઈ કઈ શરતોનું છે પાલન કરવું પડતું, કઈ કઈ શરત છે એ એમને લાગુ પડતી. તો કે ભાઈ અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું સૈન્ય છે એ એમને મદદ કરશે, મદદમાં મળશે. કોઈ પણ વ્યક્તિને જે એમની મદદ જોતી હોય, એમના સૈનિકો જોતા હોય તો અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું એમને ટ્રેનિંગ આપેલું સારું એવું લશ્કર છે એમને મદદ માટે મોકલાતું અને જે યોજના સ્વીકારે એમને જે આ સૈન્ય આપવામાં આવતું એ યોજના જે સ્વીકારે એમને. આ સૈન્ય છે એ આંતરિક અને બાહ્ય. આંતરિક અને બાહ્ય એટલે કેવું? તો કે ભાઈ આંતરિક એટલે અંદરનું, બાહ્ય એટલે બહારનું. તો કે ભાઈ જે તે રજવાડું હોય એ રજવાડાની અંદર અને રજવાડાની બહાર જે સરહદ છે એમાં જે પોતે રક્ષણ આપતા અને રક્ષણથી જે એ રજવાડાની સેફ્ટી જળવાતી. તો એ અંદર અને બાહ્ય એ આક્રમણથી રાજ્યનું છે રક્ષણ કરતા, કારણ કે પહેલાના સમયમાં તો જે એ યુદ્ધો કરી અને રજવાડા થી પોતે લઈ લેતા, જપ્ત કરી લેતા. તો એમનું સારું જેનું લશ્કર હોય, જેમની પાસે સારી એવી સત્તા હોય તો એ વિજેતા બનતા. તો આવા લશ્કરની છે દરેક રાજાઓને નવાબોને આવશ્યકતા રહેતી. તો એ આંતરિક અને બાહ્ય એ બંને જગ્યાએ છે એ આવા લશ્કરો છે એ રાખતા. પછી જે ભાઈ સૈન્યનો ખર્ચ અથવા તેટલી આવકનો જે પ્રદેશ છે એ અંગ્રેજોને આપવો પડતો. જે તે વ્યક્તિ, જે તે રાજા, જે તે નવાબ જ્યાં સૈન્ય છે એમની પાસેથી લે તો એમને છે એ ખર્ચ, કારણ કે જે સૈન્ય એમનું છે તમે લઈ જાઓ છો તો એમનો ખર્ચ ઉઠાવવાનો, અથવા તો જેટલી એમની આવક હોય એનો ખર્ચ જેટલો છે એવી જો આવક હોય બીજા રજવાડાની કે જે તે વિસ્તારની આવક હોય એમાંથી એમને જે પ્રદેશ આપી દેવાનો કે જેથી એ પોતાનું ભરણ પોષણ છે એ વિસ્તારની અંદરથી કરે, એ વિસ્તાર એમને સોંપી દેવાનો. કે ભાઈ સહાય લીધા પછી અંગ્રેજોની જો મંજૂરી વિના
કોઈ ની સાથે જે એ સંધિ કરી શકશે નહીં, કારણ કે જે રાજા એ આ અંગ્રેજોનું જે સૈન્ય લીધું છે, એમની સહાયકારી યોજનાનો લાભ લીધો છે, એ રાજા જો એમની સહાય લીધા પછી એ અંગ્રેજોની મંજૂરી વિના, અંગ્રેજોને પૂછ્યા સિવાય, બરાબર, કે જે તે બીજા રજવાડાઓ સાથે યુદ્ધ થયું હોય તો એમની સાથે સમાધાન, સંધિ એટલે શું કહેવાય, સમાધાન, એ સમાધાન કરી શકશે નહીં, એને પૂછવું પડે, એમના નિર્ણય વગર જે એ તમે સમાધાન કરી શકો નહીં. રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ છે, એ ફરજિયાત રાખવા, તમે એમનું સૈન્ય રાખો છો તો તમારા રજવાડાની અંદર, પોતાના રજવાડાની અંદર એ રાજા કે નવાબને એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રજવાડાની અંદર રાખવા. અને આ બધી સહાયકારી યોજનાને કારણે, કારણ કે છે એ દરેક અંગ્રેજ પ્રતિનિધિ રાખતા અને એના કારણે દરેક રાજ્યની છે અંગ્રેજોને માહિતી હતી, અને એના જ કારણે જે એ ભારત દેશની અંદર પોતાની સત્તા, પોતાનું વર્ચસ્વ છે એ વધારવામાં સૌથી મોટો સિંહ ફાળો આ લોકોનો હતો. તો આ એક અંગ્રેજ પ્રતિનિધિ છે એ રાખવો પડતો. અહીંયા તમે જોઈ શકો છો સહાયક સંધિ કેવા કેવા પ્રકારની છે, સંધિ કરવામાં આવતી, બરાબર, જે તે રાજા હોય, જે તે રાજાએ પોતાની એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો, આ એમને સૈન્ય આપતા, આ એટલું છે એમને ધન આપતા, તો એ અન્ય વિદેશીને છે એ રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. એમના એવા પ્રકારની પણ શરત હતી કે જે અંગ્રેજોની જેમણે સહાય લીધી છે, જેમણે એને મદદ કરી છે, એમને બીજા કોઈ દેશનો છે એ પોતે વ્યક્તિ રાખી શકે નહીં, જો વિદેશીને રાજ્યમાં નોકરીએ રાખી શકે નહીં, કારણ કે જેની તમે સહાય લીધી છે એને જ તમે રાખી શકો, વિદેશના કોઈ પણ વ્યક્તિને તમે રાખી શકો નહીં. આવી એમની શરત હતી સહાયકારી યોજનાની અંદર. ભાઈ ક્યાં ક્યાં રાજ્યોએ સહાયકારી યોજનાઓ છે એ સ્વીકારી, કોને કોને છે એ આ યોજનાનો લાભ લીધો અથવા તો એ યોજનાને સ્વીકારી, તો આવશે એમાં નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર, આ જે તે રાજ્યો છે, રજવાડા છે, એમણે આ સહાયકારી યોજનાનો લાભ લીધો. બરાબર, ખાસ ધ્યાન રાખજો, તો એમને જે આ સહાયકારી યોજનાનો લાભ લીધો અને એમણે દરેક પ્રકારની જે શરતો છે એમનું પાલન કરવું પડ્યું. તો આ મિત્રો વાત થઈ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને તેમના દરેક જે અઘરા ટોપિક છે એ મેં તમને આ વિડીયો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને છતાં પણ જો તમને પ્રશ્નની અંદર અથવા તો વિડીયોની અંદર કંઈ સમજવામાં તકલીફ પડી હોય અથવા તો કંઈ ન સમજાવવાનો હોય તો કોમેન્ટ કરી તમે જણાવી શકો છો, અચૂકથી તમને એનો જવાબ મળશે. જય હિન્દ, જય ભારત.